જય શ્રી કૃષ્ણ. બધાને સ્વાગત છે બધાનું આજના નવા વિડીયોમાં. તો લગ્ન પ્રસંગ હમણાંથી તો બહુ હતા, એટલે લગ્ન પ્રસંગ હવે થોડીક નિરાત થઈ છે. અને દુકાને આજે એ કે થોડોક હું વહેલો વહી આવું, કારણ કે આ ગાડી ધોવાનું કામ લેવું, કે કારણ કે હમણાંથી બધે લગ્ન પ્રસંગમાં બધે ગયા, તો કે આપણે ગાડી ધોઈ નાખીએ. એટલે જો આજે આ બે ગાડી ધોવા કાઢી છે, ટુ વ્હીલ અને ફોર વ્હીલ. અહીંથી જો પાણી ભરે છે અને હું જાઉં છું આ ધોવામાં નાખું. હા, કાચાડા મૂકેલા હતા બધાય, તડકો ન આવે એ માટે એ બધાય ધોવામાં કાઢ્યા છે. ધોવાનું કહી દીધું છે મમ્મીને, મમ્મીનું કામ વધાર્યું છે હારે હારે. તો જો અંદર સાફ સફાઈ કરે છે ગાડીની. તમે આ ઘરે ધોવા મળ્યા? ટુ વ્હીલ તો ઠીક છે, સમજે આપણે ઘરે ધોઈ, પણ ફોર વ્હીલ તો બહાર નો ધોડાવવાની હોય. બહાર સિટી માં જવું પડે, સિટી માં ક્યારે જવું, કતા શેમ્પુ નાખીને ધોઈ નાખી હાથે. તો જો આજે આપણી ગાડી લક્ષ શેમ્પુ થી ધોવાય છે. શેમ્પુ નાખીને ધોઈ નાખી એટલે આમાં ચમકતી ગાડી ને એમાં હું. આ તો હું જો બહુ લગ્ન માં ગયા હતા હમણાં, બધે બધે બહાર ને બહાર ગાડી દોડાઈ દોડાઈ ને બધી ધૂળ ધૂળ થઈ છે, ગારો ધૂળ ને બધું. આપણી ગાડી ને લક્ષ સાબુ થી નાવાનું છે, એટલે જો હવે નવડાવે છે સાબુ વાળું કરી નાખ્યું છે પાણી. અરે શેમ્પુ, હા સાબુ બોલાઈ ગયું, લક્ષ શેમ્પુ થી. પછી પાછી આ પાણી ધોવાની, પછી પાછી હારા પાણી ન ધોવી પડે. પણ આટલી મહેનત કરવી અને ઘરે ધોવી એની કરતા બહાર નો ધોવડાઈ નખાય. પેલા શેમ્પુ વાળા પાણી ધોવાની, પછી સાદા પાણી ધોવાની, ટાઈમ એ જાય એની કરતા બહાર ધોવડાઈ નખાય. દઈ દેવાય 4-5 હજાર, આમ કેમ કેમ 4-5 હજાર થાય તો 1000 રૂપિયા આપીશ, બોલ ધોઈ દઈશ. હું તો મને 1000 રૂપિયા આપશો એમ તો ધોઈ દો એમ. લાવો આપવાના 1000 રૂપિયા પછી રોકડા એમ. હા ચાલો મમ્મી ટીપા પાડી દો, પાડી દઉં ને. હા હા કપડા પછી ધોજો. એમાં છે એવું કે કાલે આખો દિવસ ચીકુ પાડ્યા એટલે કપડાં ધોવાની નવરાઈ કાલે નહોતી, એટલે કાલના અને આજના એમ બે દિવસના ભેગા થઈ ગયા છે. એટલે જો કપડાં ઘણા બધા છે એટલે એને કપડાં ધોવાની ઉતાવળ છે, પણ મેં કીધું 10 મિનિટ સુઈ જાવ, ટીપા પાડી જ દઉં છું. બસ નહીં અંદર પછી એટલી બધી થોડી મેલી થાય, અંદરથી ઓલું કરી નાખ, હું કરી નાખું એમ. લે જો હવે ઈ તો ધોતા હતા, હું મને કે જો મને યાર વાર લગાડી દીધી છે ધોવા, ઈ તો ધોવે છે, ઈ તો ઘસી ઘસીને હાબુ શેમ્પુ વાળા પાણીએ ધોવે છે, મને ખાલી પાણીએ ધોવાનું કહી દીધું છે. આ બધું ધોયું કે બાકી છે? લાય તો ઈ બધું ધોયું. બેઠ્યા પણ ઈ તો ટાયર ધોઈ કે ન ધોઈ તો એક નું એક જ થવાનું છે. તો આપણે કે કાલે જ તું આલી જતી હોત, તું ચપ્પલ ન ધોતી પછી. હા બીજી શીશી મગાવી છે બહાર થી નાક ના ટીપા ની, એટલે કઈ નઈ નો ફેર પડે તો પછી દવાખાને બતાવી આવશું. પાણી રેડવા લાગુ ટબ કે કાંઈ ફિટ કરી દીધું. તો જો આપણે જોઈ કે કેવી રીતના ગાડી ધોવે છે. તો જો હવે શેમ્પુ થી આખી ઘસાઈ ગઈ છે, આ રૂમ માં હું રાખ્યો સિટી માં રોવે ત્યાં કબેટ તો રે.
અને હું જાઉં છું વૈષ્ણવી પાસે, કારણ કે વૈષ્ણવી કદાચ જાગી ગઈ છે તો એને હું રાવીને આવેલી છું, એટલે એની પાસે આંટો મારી આવી. હાલો તમને દેખાડું વૈષ્ણવી શું કરે છે. જો આપણે રૂમમાં આવ્યા છીએ, વૈષ્ણવી હોતી છે તો ભલે સૂતી, આપણે હિંચકો નાખી અને પાછી ઘડીક વહી જાઓ ગાડી ધોરાવા. જુઓ ઘસી ઘસીને ધોવે છે. તો તમે બધાય કોમેન્ટ કરીને કેજો કે ગાડી ઘરે ધોવી જોઈએ કે બહાર જ ધોવડાવી જોઈએ. એટલે તો કોણ કોણ ઘરે ધોવે ઈ કેજો મને, ઈ કેજો કે કોણ કોણ ઘરે ધોવે. હશે ઘણા હશે ને તમારી જેવા ઘરે ધોતા હોય, ઘરે ધોવાનો હોય મોટા ભાગે, ક્યારેક ટાઈમ ન હોય બહાર સર્વિસ કરાવી નાખીએ. એમ તો જો હવે ધોવા મળ્યા, હું તો જોઉં છું ખાલી. તો જો હવે ટુ વ્હીલર ધોવા આવી છે, ધોવાઈ ગઈ ને સારું. મારે જો વૈષ્ણવી જાગી ગઈ છે, હું જાઉં છું. મારે જાગી ગઈ છે વૈષ્ણવી બેન, જાગી ગયા એટલે મારે જવું પડે. હવે હવે એકલા એકલા ગાડી ધોશે. જો હાથ પાડવા માંડી, જો હાથ પાડવા માંડી વૈષ્ણવી. વૈષ્ણવી તું જાગી ગઈ, તું જાગી ગઈ. કાલ ના કેસે આંખમાં કઈક ખટકે છે એટલે આજે ટીપા મગાવ્યા છે, એટલે આંખમાં દૂધ નાખીને જોયું. બીજા એક ટીપા પડ્યા પણ કઈ મટ્યું નહીં, ફેર ન પડ્યો, એટલે બીજા એક સ્પેશિયલ ટીપા મગાવ્યા છે. એટલે ઈ હમણાં મમ્મીને આંખમાં ટીપા પાડી દઉં એટલે થોડી વાર હુઈ જાય, એને સારું લાગે. તો કાંક કાલે ચીકુ પાડ્યું એડા ને, એમાંથી કાંક ઉડીને કાંક એનો ઘઉં હોય ને એ ચોટી ગયો હોય છે એટલે નહીં નીકળતો હોય એવું લાગે છે. બાકી તો કાંઈ દેખાતું તો નથી. તો જો હવે આ ફોર વ્હીલને તો એકદમ ફર્સ્ટ ક્લાસ કરી નાખી છે ધોઈને, અને હવે આ ટુ વ્હીલ ધોવે છે. ટુ વ્હીલ નહીં ધોવાની છે, લક્ષ્ય પૂછી. હજી એક પપ્પાવાળી ગાડી તો દુકાને પડી છે ક્યાં. તો આજે તો ધાણા અને જીરું દળવાનું છે એટલે હું બેઠી છું ધાણા હારા કરવા. જુઓ આ હારા કરીને આમાં નાખાશે, આમાં ધાણા અને જીરું યારવાર ભેળવી દીધું છે જુઓ. અને આ એકલા ધાણા છે એ હજી હારા કરીને આમાં પછી ભેળવી દઉં છું અને પછી દળી નાખવાનું. એટલે હું ઘણા લોકો બહારથી લાવે ને ધાણા જીરું, એમ અમે બહારથી ન લાવીએ. અમે આ ધાણા ઘરના હોય અને જીરું ખાલી એક બહારથી લાવીએ, કારણ કે જીરું અમે અહીંયા આ બાજુ ખારું પાણી કહેવાય ને એટલે અહીંયા જીરું સારું ન થાય, એટલે ધાણા ઘરે કરી અને ધાણા અને જીરું બે ઘરે દળી નાખીએ. તો જો બધા ધાણા હારા થઈ ગયા છે અને હવે આપણે ભેળવી દઈ. હવે આ બધું ધાણા અને જીરું એને દળી નાખશું આપણે. તો જો હવે ધાણા જીરું હતું એ દળી નાખ્યું છે અને હવે એને ચાળવશું. આ છેલ્લું રહ્યું છે, હવે આ ચાળાઈ જાય એટલે થઈ ગયું બધું.
જો આ થોડુંક વધ્યું છે કર કરું, બાકી બધું જુઓ તમે કેવું સરસ ઝીણું ઝીણું દળાઈ ગયું. હવે આ બધું ધાણા જીરું એક ડબ્બામાં ભરી લેવાનું, એટલે પછી ઘણો ટાઈમ સુધી હાલે એવી રીતે. એટલે અમે બહારથી ન લાવીએ ધાણા જીરું, આવી રીતે ઘરે જ દળીએ. તો હાલો હવે હું ડબ્બામાં ભરી લઉં, અને વાળુંનો ટાઈમ થઈ ગયો છે તો વાળું રાંધવા મળીએ.